नमस्कार मित्रों, राशन कार्ड धारकों माटे एनी महत्वना समाचार छे। जो तमे पण राशन कार्ड धारक छो तो तमारे आवता महीने एटले के ऑक्टोबर महीनानी अंदर 5 मोटा लाभो मळवानी शक्यताओ छे। आ संपूर्ण अपडेट मेळवे ए पहेला हजु सुधी तमे अमारी चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करवानुं ना भूलो। तो चालो आपणे अपडेट मेळवीए। हवे शुं लाभो मळशे तेनी माहिती करी चर्चा करीए आपणे। सरकार द्वारा देश में घरेलू एलपीजी गैसना भाव में 200 रुपयानो घटाड़ो कर्यो हतो। आ जाहेरातनी साथे केंद्रीय मंत्री अनुराग ठाकरे पण जाहेरात करी हती के सरकार आ अंतर्गत 75 लाख नवा एलपीजी ना कनेक्शन लावशे। प्रधानमंत्री उज्ज्वला गैस योजना 2.0 हेठळ आ कनेक्शन 3 वर्ष माटे एटले के 2026 सुधी आपवामां आवशे, जेना माटे सरकारे सरकारी ऑइल कंपनीओने 1650 करोड़ रुपया आपवानी मंजूरी आपी छे। જે લોકો રાશન કાર્ડ ધારકો છે તેમના માટે એલપીજી ગેસ કનેક્શન માટેની શું લાયકાત હોય છે, એલપીજી ગેસ તમે પણ લેવા માંગો છો તમારે લાયકાત શું હોય છે તે સંપૂર્ણ અપડેટ મેળવીએ। જે મહિલાઓની ઉંમર 18 વર્ષથી વધુ હોય છે તેમણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કરી શકશે। આ મહિલાઓ બીપીએલ પરિવારમાંથી હોવી જરૂરી છે। બીપીએલ કાર્ડ સિવાય તેમની પાસે રેશન કાર્ડ પણ હોવું જરૂરી છે। આ મહિલાઓનો પરિવારના કોઈ પણ સભ્યના નામે એલપીજી ગેસ કનેક્શન ન હોવું જોઈએ। કયા દસ્તાવેજોની જરૂર પડશે, કયા આ યોજનાનો લાભ લેવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે તેના હવે અપડેટ આપણે મેળવીએ। આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો જે નીચે પ્રમાણે મેં લખેલા છે, પરંતુ હું તમને બતાવું। એક આધાર કાર્ડની ઝેરોક્ષની જરૂર પડશે, રાશન કાર્ડની જરૂર પડશે, તેમજ રાશન વેગનીઝની જરૂર પડશે, બીપીએલ કાર્ડની જરૂર પડશે, બીપીએલ યાદીમાં તમારો નામનો છાપો હોવો જોઈએ, પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ, બેંકની ઝેરોક્ષ જરૂર પડશે, તેની સાથે જ તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર એટલે કે વય મર્યાદા, તેની સાથે જ મોબાઈલ નંબર પણ હોવો જરૂરી છે। હવે ત્યાર પછી રાશન કાર્ડ ધારકો માટે ચૂંટણી પહેલાં મળશે સૌથી મોટી ભેટ। રાશન કાર્ડ ધારકો માટે મફતમાં અનાજ ડિસેમ્બર 2023 સુધી મળવાપાત્ર છે, તો લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારની મફત અનાજ ફરીવાર 2024 ડિસેમ્બર સુધી મફત અનાજની યોજના વધારી છે। પહેલાં 2023 સુધી હતી ડિસેમ્બર મહિના સુધી, પરંતુ આ લોકસભાની ચૂંટણી આવી છે તેના કારણે 2024 સુધી ડિસેમ્બર મહિના સુધી આ મફત અનાજની યોજના લાગુ પાડવામાં આવશે। કારણ કે ચૂંટણીના કારણે મોદી સરકારને ફાયદો થવાને કારણે આ યોજના ફરીવાર 2024 સુધી વધારી છે। ફરીવાર 2024 અંતર્ગત જે ઘઉં અને ચોખા મફતમાં મળતા હતા, પરંતુ તેની સાથે હવે ખાંડ પણ મફતમાં વિતરણ કરવામાં આવશે તેવી જાણ મળી છે। ઘણા બધા રાજ્યોની અંદર રેશન કાર્ડ ધારકોની રાશન કીટ વિતરણ કરવામાં આવી રહી છે। હવે તહેવારો નિમિત્તે ગુજરાતની અંદર પણ આવા રાશન કીટ વિતરણ કરવામાં આવશે, એટલે કે હવે જ્યારે પણ ગુજરાતની અંદર કે ભારતની અંદર તહેવાર હશે ત્યારે તેની સાથે રાશન કીટ પણ એક વિતરણ કરવામાં આવશે। ધારકો માટે સૌથી મોટી ભેટ રેશન કાર્ડ લોકો માટે આવક મર્યાદાની અંદર સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે। NFSC રેશન કાર્ડ ધારકો માટે આવકની મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે। પહેલાં જાણીએ કે નીચે મુજબ 2 લાખ સુધી હતો તે વધારીને શું કેટલો કરવામાં આવ્યો છે। પહેલાં વાર્ષિક આવક 1,80,000 સુધી હતી, જે લોકોને 1,80,000ની આવક હોય તે લોકો જ આ રાશન કાર્ડની અંદર લાભ મેળવી શકતા હતા, પરંતુ હવે આવકની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે। આ વાર્ષિક આવક મર્યાદા છે જે 2 લાખ સુધીની કરવામાં આવી છે। હવે તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની હોય તો તમે રાશન કાર્ડની અંદર લાભ મેળવી શકો અને એલપીજી ગેસ કનેક્શન માટે પણ અરજી આપી શકો છો। ત્યાર પછીના મહત્ત્વના સમાચાર, જનધન યોજનાનું જે ખાતું ધરાવતા હોય તેને 10,000ની સિદ્ધિ સહાય। 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમણે ગરીબ લોકોને બેન્કિંગ સુવિધાઓ સાથે જોડવા માટે જનધન એકાઉન્ટની યોજના શરૂ કરી હતી। અચાનક આ કાર્યક્રમે 9 વર્ષ પૂર્ણ થયા અને જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ હતી। બેંકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ જનધન ખાતાની અંદર 65% મહિલાઓ છે। જોઈએ કે જનધન ખાતાની અંદર કેવા પ્રકારના લાભો મળે છે તેના સંપૂર્ણ અપડેટ મેળવે। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આમાં 0 બેલેન્સ ખાતું ખોલવામાં આવે છે, રૂપે ડેબિટ કાર્ડ મફતમાં ઉપલબ્ધ છે, 2 લાખ મફતમાં અકસ્માત વીમો આવે છે, એટલે કે આકસ્મિક કોઈપણ ઘટનાઓ બને તો પણ તેની સાથે વીમો ઇન્ક્લુડ હોય છે। જો કોઈ બેંક ખાતું 28 ઓગસ્ટ 2018 પહેલાં ખોલવામાં આવે તો તેને માત્ર 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે। આ એકાઉન્ટ પર 10,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ સુવિધા પણ ઉપલબ્ધ છે, એટલે કે 10,000 સુધી તમે ઉપાડ પણ કરી શકો છો। ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે જનધન ખાતાની અંદર। આ બધા જ લાભો મળવાના છે।